નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પાઠ નંબર 6, દોરવણી, પ્રિપેર્ડ બાય ટાંક પરેશર, લેક્ચર નંબર 16, સેક્શન ઈ, 5 માર્કવાળા પ્રશ્નો. હવે આપણે સમજશું આજે પ્રશ્ન નંબર 14, વૈધિક માહિતી સંચાર એટલે શું, તેની લાક્ષણિકતાઓ સમજાવો. તો આની પહેલા 3 પ્રશ્નો સમજ્યા, જેમાં માહિતી સંચારની લાક્ષણિકતા, માહિતી સંચારના અવરોધો, માહિતી સંચારના અવરોધના ઉપાયો, આ માહિતી આપણે મેળવેલી છે. હવે માહિતી સંચારના સ્વરૂપ બે મુખ્ય છે, એક છે વૈધિક માહિતી સંચાર અને અવૈધિક. તો આજે આપણે એમાંથી વૈધિક માહિતી સંચારના લક્ષણો અને વૈધિક માહિતી સંચાર કોને કહેવાય એ માહિતી આપણે મેળવશું. તો આપણે શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ માહિતી સંચારનો અર્થ શું થાય એ ફરી એકવાર રિપીટ કરી લઈએ. તો એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવામાં આવે, જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે, તેને આપણે માહિતી સંચાર કહીએ છીએ. તો હવે તમને યાદ આવી ગયું હશે કે માહિતી સંચાર કોને કહેવાય. એક વ્યક્તિ બીજા વ્યક્તિને કઈ માહિતી આપે છે, આ માહિતી સ્પષ્ટ છે, અકબંધ સ્વરૂપમાં છે, અને બીજી વ્યક્તિ જ્યારે આ માહિતી મેળવે ત્યારે એના ઉદ્દેશો એ સમજી શકે અને તેનો અમલ પણ કરે, તો એને આપણે માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે સમજીએ વૈધિક અને અવૈધિક એટલે શું. તો સૌ પ્રથમ માહિતી સંચારના સ્વરૂપની દ્રષ્ટિએ જો વિચારવામાં આવે, વિદ્યાર્થી મિત્રો સ્વરૂપ, તો સ્વરૂપની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો એને વૈધિક અને અવૈધિક એમ બે પ્રકારમાં જોઈ શકાય છે. વૈધિક અથવા એને બીજા નામે ઔપચારિક માહિતી સંચાર, અવૈધિક અથવા એને અનૌપચારિક માહિતી સંચાર એવું પણ કહી શકીએ છીએ. હવે અંગ્રેજી નામ ઉપરથી તમને કદાચ વધારે આઈડિયા આવશે. વૈધિકને કહેવામાં આવે છે ફોર્મલ અને અવૈધિકને કહેવામાં આવે ઇન્ફોર્મલ. તમારે યાદ રાખવું સહેલું પડે એટલા માટે હું તમને એમ પણ કહીશ કે વૈધિક એટલે લેખિત માહિતી સંચાર અને અવૈધિક એટલે મૌખિક માહિતી સંચાર. ઉદાહરણ દ્વારા સમજીએ. જો તમે ક્યાંય ભવિષ્યમાં નોકરી કરવા જશો ત્યારે તમે લેખિતમાં જે અરજી આપો છો, એપ્લિકેશન, એને વૈધિક માહિતી સંચાર કહેવાય. અને અહીંયા જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હશે, તમને નોકરી મળી ગયા પછી આ કર્મચારીઓ સાથે તમારે મિત્રતાના સંબંધો બને, તો એને કહેવામાં આવે છે અવૈધિક માહિતી સંચાર. તો આ રીતે વૈધિક એટલે મોટે ભાગે લેખિત હોય છે અને અવૈધિક મોટે ભાગે મૌખિક માહિતી સંચાર હોય છે, એવું પણ કહી શકીએ. હવે સમજીએ આગળની વાત. તમને એક સરસ મજાનું મેં ચિત્ર અહીંયા મૂકેલું છે, એનાથી પણ તમને વધુ સમજાશે. ધ્યાનથી જુઓ. આને કહેવામાં આવે છે ફોર્મલ કોમ્યુનિકેશન, પહેલું ચિત્ર, જેને વૈધિક કહેશું, અને બીજું છે ઇન્ફોર્મલ, અવૈધિક માહિતી સંચાર. અહીંયા તમે ધ્યાનથી જુઓ તો એના ઉચ્ચ અધિકારી એને બોર્ડ ઉપર કંઈક લખીને સમજાવે છે, અને આ ચાર મેનેજરો છે, ઉત્પાદન મેનેજર, વેચાણ મેનેજર, નાણાં અધિકારી અને કર્મચારી વ્યવસ્થા. આ ચાર જે મુખ્ય મેનેજરો આપણે સમજતા એવા છે મેનેજમેન્ટ, ચારેય મેનેજરને બોર્ડ ઓફ ડિરેક્ટર અથવા તો મેનેજિંગ ડિરેક્ટર દ્વારા માહિતી લેખિત સ્વરૂપે અહીંયા સમજાવવામાં આવે. એ જે માહિતી હોય છે એ ધંધાકીય એકમના નીતિ નિયમો ઉદ્દેશો આ બધી માહિતી સમજાવે અને બધાને લેખિતમાં લખવાનું કહેશે. તો બધા લખે છે
તો એનો અર્થ એમ થાય કે આ જે માહિતી છે અહીંયા જે માહિતી સંચાર થશે એ વૈધિક માહિતી સંચાર અથવા ફોર્મલ કોમ્યુનિકેશન. એવી રીતે બીજા ચિત્રમાં જુઓ તો આ ચાર મેનેજરો છે એ બીજા નોકરી કરતા એવા જે કર્મચારીઓ છે એની સાથે મિત્રતાના સંબંધો હોય છે. તો અહીંયા જે મિત્રતાના સંબંધ સાથે જોડાયેલા જેટલા કર્મચારી છે એ બધા પોતાની સાથે જે માહિતી સંચાર કરે એકબીજા સાથે એને આપણે ઇન્ફોર્મલ અવૈધિક માહિતી સંચાર ગણશું. બરાબર? તો હવે તમને સમજાણું હશે વૈધિક અને અવૈધિકમાં કેટલો ફેર. હવે આગળ જોઈએ તો સૌપ્રથમ વૈધિક કે ઔપચારિક માહિતી સંચારમાં આપણે શું લખશું એ આપણે સમજીએ. તો જે માહિતી સંચારના ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિ નિયમો ઉપર આધારિત છે એને વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહેવાય. બરાબર? અહીંયા ફરી વાર એક ચિત્ર દ્વારા સમજીએ કે અહીંયા મેનેજિંગ ડિરેક્ટર છે અને આ ચાર મેનેજરો છે, ઉત્પાદન, વેચાણ, નાણાં અને કર્મચારી. તો અહીંયા જે પણ મિટિંગની અંદર વાતચીત થાય છે એ ધંધાકીય એકમના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે હશે. તો અહીંયા જે માહિતી સંચાર થાય છે એ માહિતી સંચારને વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહેવામાં આવશે. આ માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે સંકળાયેલા હોય છે. બરાબર? આ બધા મેનેજિંગ ડિરેક્ટર સાથે સીધી રીતે સંકળાયેલા હોય. તેનો ઉદ્દેશ અંકુશ અને સંકલન. અહીંયા માહિતી સંચાર જે કરવામાં આવી અંકુશ કંટ્રોલિંગ કરવા માટે હોય છે, સંકલન કોઓર્ડિનેશન કરવા માટે હોય છે. આ પ્રકારનો માહિતી સંચાર મહદ અંશે લેખિત જ હોય. વેચાણ વધારવાનો ઉદ્દેશ આપવામાં આવે કે પછી એને સૂચના આપવામાં આવે મેનેજિંગ ડિરેક્ટર દ્વારા, તો અહીંયા જે મેનેજરને માહિતી આપવામાં આવશે એ લેખિતમાં જ આપવામાં આવશે કે 10% વેચાણ વધારવાનું છે. માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય. લેખિતમાં લખેલું મળી જાય આપણને તો સમજાઈ જશે, સરળ થશે. તેમાં માહિતી કોણ કોને મોકલશે તે પણ અગાઉથી નક્કી હોય છે અને માહિતી કયા સ્વરૂપે લેખિત કે મૌખિક એ પણ નિશ્ચિત હોય છે એવું આપણે કહી શકીએ. હવે આપણે વધુ સમજીએ ઉદાહરણ દ્વારા. જુઓ અહીંયા ઉદાહરણ છે બે, એ આપણે સમજીએ. હવે પણ એની પહેલાં કયા શબ્દો યાદ રાખવાના? વ્યવસ્થાતંત્રના નીતિ નિયમો, ઉપરી અને કર્મચારી સીધી રીતે, સંકલન અને અંકુશનો ઉદ્દેશ હોય છે, લેખિત સ્વરૂપે હોય છે, કોણ કોને મોકલશે, કયા સ્વરૂપમાં, આ બધી બે ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ છે અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો. બરાબર? જુઓ અહીંયા જે ઉત્પાદન મેનેજર છે એના અંડરમાં કામ કરતા એક કર્મચારી છે, એને પૂર્વ મંજૂરી વગર, આ કર્મચારી ઉત્પાદન મેનેજરની મંજૂરી વગર ગેરહાજર ન રહી શકે, પરંતુ એને ભૂલ કરેલી છે, એને મંજૂરી વગર ગેરહાજર રહેલા, તો એને લેખિત સ્વરૂપે ઉત્પાદન મેનેજર એના કર્મચારીને નોટિસ આપશે, મેમો લખીને આપશે. અને એમાં લખેલું હશે કે તમે મંજૂરી વગર રહેલા છો એટલા માટે તમને સજા આપવામાં આવશે. તો અહીંયા નોટિસ જે લેખિત સ્વરૂપે હોય છે એને કહેવામાં આવે છે વૈધિક માહિતી સંચાર. બરાબર? એવી રીતે બીજું ઉદાહરણ સમજીએ. કર્મચારીને બઢતી કે બદલી માટે અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત પત્ર. તો અહીંયા મેનેજિંગ ડિરેક્ટર છે, કર્મચારી છે, મેનેજિંગ ડિરેક્ટર લેખિતમાં લખીને આપે છે એના કર્મચારીને કે હવેથી તમે ઉત્પાદન મેનેજરની તમને બઢતી આપવામાં આવે. તો આ જે લેખિતમાં મળ્યું, અહીંયા લેખિત લખીને આપવામાં આવે છે, ચિત્રમાં તમે ધ્યાનથી જુઓ લેખિતમાં લખીને આપવામાં આવે છે, તો એને આપણે વૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. કદાચ આવી રીતે બઢતીની બદલે બદલી માટે પણ પત્ર લખીને જાણ કરવામાં આવે તો એને પણ આપણે વૈધિક માહિતી સંચાર કહેશું. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ.
હજી જવાબ અધૂરો છે, આના પછીના લેક્ચરમાં જવાબ આવશે, જેમાં આપણે વૈદિક માહિતી સંચારના લક્ષણોની ચર્ચા કરશું. આમાં આપણે માત્ર એટલું સમજ્યા કે ભાઈ પહેલાં તો માહિતી સંચાર કોને કહેવાય, વૈદિક અને અવૈદિકમાં શું ફેર છે એ પ્રાથમિક માહિતી તમને ચિત્ર દ્વારા સમજાવી, અને વૈદિક માહિતી સંચાર એટલે શું તો એ પેરેગ્રાફ આપણે સમજ્યા, અને એના બે ઉદાહરણ વિશેની માહિતી મેળવેલી છે. હવે આવતા લેક્ચરમાં આપણે લક્ષણો સમજશું. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.